હિન્દુસ્તાન નિર્માણ દળના અધ્યક્ષ પ્રવિણ ઓગડીયા દ્વારા લોકસભાની ચૂંટણી માટે એકતાળીસ સીટો પર ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા હતા જેમાં અમદાવાદ પૂર્વમાં અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી નાના વયના ઉમેદવાર ઋષિ વેકરિયાને ટિકિટ આપવામાં આવી છે જેને લઈને અમદાવાદ પૂર્વ વિસ્તારમાં ડોક્ટર પ્રવીણ તોગડિયાની અધ્યક્ષતામાં સ્થાનિક કાર્યકર્તાઓ સાથે સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને યુવા ઉમેદવાર ઋષિ વેકરિયા દ્વારા લોકસભાની ચૂંટણી જીતવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો હું અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારથી નેતૃત્વ કરી રહ્યો છું અમદાવાદ પૂર્વની ઉમેદવારી કરી રહ્યો છું ત્યારે આજે અમારા વિસ્તારના કાર્યકર્તા મિત્રો એની એક ખાનગી બેઠકની અંદર અમે સૌ ભેગા છીએ વિશેષમાં અમારા મુદ્દાઓ ચૂંટણીના મુદ્દાઓ હિન્દુત્વની સરકાર રામ મંદિરના વાયદે જે સરકાર જુદા જુદા રાજ્યોથી એક એક પગલું આગળ વધી અને રામ મંદિરના સપના બતાવી હિન્દુઓના સપનાને પોતાના પગથિયા બનાવીને દિલ્હીની ગાદીએ બેઠી છે એ સરકારને પાંચ વર્ષમાં રામ મંદિર યાદ નથી આવ્યું આ સૈનિકોનું સન્માન યુવાનોની બેરોજગારી આ બધા જ પ્રશ્નો સાથે હિન્દુસ્તાન નિર્માણ દળ આ વખતે ચૂંટણીની હોડમાં છે અને અમે ભવ્યથી ભવ્ય વિજય હિન્દુત્વના મુદ્દે મેળવીશું એવી અમને સોએ સો ટકા ખાતરી છે અને અમારી એ શ્રદ્ધા છે